આબિલ ને છે ને લોલીપોપ બહુ ભાવે. આ લોલીપોપ છે ને, લોલીપોપ બહુ. આ મિલુભાઈ ને જો વન સાઈડ કરવાના હતા ને, આ ભાઈ ને કરી નાખ્યો છે ટકો. હાવ વરસાદ આવે છે, વરાપ નીકળતી નથી. તે જો આપડી ભાખરી ગરમા ગરમ બની ગઈ છે, ચા બની ગઈ છે. હાલો બધા નાસ્તો કરવા વરસાદ ના ગરમા ગરમ. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ દોસ્તો, મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ, બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો જો સવારના આપણે નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે, પણ આજે જવાનું છે આપણે હેર કટિંગમાં. તો થોડાક હેર કટિંગ કરાવવાના છે. તો અમારે જો સવાર સવારમાં અહીંયા સબુબેન રમે છે. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. જો બેન રમે છે, એ બેન રમે છે. અમારે છે ને મમ્મી અત્યારમાં રમાડ્યા છે. વાત તમે અત્યારે અત્યારમાં મોઢું ખોલો તો ક્યાં ખાધા હે કેટલા દિવસે બેન કરવાના છે? એક દી, અઠવાડિયે, મહિનો, બે મહિના, પાંચ મહિના, વર્ષ દિવસ, કેટલા દિવસ કહો? મીલું ને જવાનું છે કડી ખમીને આગળીએ મહુવા. તો અત્યારે આપડે જવું છે હેર કટિંગ માં, મહુવા હેર કટિંગ માં. આ ભાઈ ની તે, આ ભાઈ ને જો મોટા મોટા હેર કટિંગ થઈ ગયા, હેર વધી ગયા છે, થઈ ગયા છે. તો મારે થોડાક હેર કટિંગ કરવાના છે, કારણ કે સાથે મેઠમ આવે છે. તો અત્યારે થોડા થોડા કરી નાખીએ, કરી નાખીએ એટલે વાંધો નહીં એમ. નાન કરજો, બધા બેસી જાય છે નીરે. મારે એક કટિંગ માવું છે અને હેર કટિંગ કરવાનું છે. તારે હેર કટિંગ કરાવવા? હા, બેબી વાલ કરાવવા. બેબી વાલ કરાવવા ને ઘોસ કાઢવાનું બહુ આવે છે રે. જો બોલો, આની તો બેબી વાલ કરાવવા તો કાઈ વાંધો નહીં, બેબી વાલ કરી નાખો. બસ તમારે તમારે હેર કટિંગ કરાવવા? ના રે ભાઈ, હેર કટિંગ એવું બધું છે. તો કઈ વાંધો નઈ, હાલો આપડે મહુવા મહુવા મહુવા. આપડે વીએ પછી ઘરે જો થોડા થોડા વાળ કટિંગ કરી નીરાય તો વીએવા, અને મિલું એને થોડા થોડા કટિંગ કરી નાખ્યા. વરસાદ થોડો થોડો હતો એટલે ફટાફટ ઘરે વીએ. અને અમારા સબુ બેન અહીંયા ખાય છે ભૂંગળા. ભૂંગળું આપો, હાલો મને જો આપી દઈ છે ભૂંગળું. ભૂંગળું ખાય છે બેન બેઠા બેઠા. હજી એક લાવો, હજી એક આપી દીધું. હજી આપો, હજી આપી ગયો. હજી આપી દીધું. મીલું ભાઈ ને આપે છે. જો આ ભાઈ ને આમ કીધો વાળ એ સાદો વાળ કઈ પાસે તમારું કરો આમ ફેર બહુ કઈ જાજા નથી કઈ પાસે થોડા થોડા કઈ પાસે જો તમારે જાતા કીધા અંજે તા જોઈ હોય. તો અમે ને સબુ બેન જો આયા છે ઈ દુકાને. દુકાન આટો મારવા કા બેન, આટો મારવા, આટો મળવા આયા છે. આટો મળવા, હા આટો મળવા આવ્યા છે. હા આટો મરવા. તો આજ તો જો મારા પપ્પા હે દુકાને હસીને મોવા ગયેલો હતો, એટલે મારા પપ્પા હતા દુકાને. સવારના બેઠા હતા, સવારના બેઠા હતા. તો તારે એ બેન રમવું છે કે ઘેરે આવવું છે? મમ મમ ખાવું
આબિલ ને છે ને લોલીપોપ બહુ ભાવે. આ લોલીપોપ છે ને, લોલીપોપ બહુ હાથમાં લોલીપોપ જોડ્યો અહીં આપી ગયો બસ દાદા લોલીપોપ ખાવા મળે જો દાંત કેવી કાઢે દાદા, દાંત કાઢે લાવ મને આપી દે, હવે આપી દે કકડા, હવે એમ કે પાંગ તો કંતી મને આપી દે, હવે મને એને આપતી હો. બેન ને છે ને લોલીપોપ બહુ ભાવે એટલે લોલીપોપ ખાય. તો આપણે જો ઘડીક હાર્મોનિયમ વગાડવા બેઠા છીએ. ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હોય, ઘણા કોમેન્ટ કરી કે મિત્રોએ કે ભાઈ તમે ભાઈ કંઈક ક્લાસ કરવા ગયેલા હતા હાર્મોનિયમનું, તો આપણે કંઈ ક્લાસ ત્યાં કરવા ગયા નથી, બસ ઘરે ઘરે આપણે શીખ્યા છે અને એકલા એકલા શીખ્યા છે હાર્મોનિયમ, તો એવું કંઈ આપણે ક્લાસ કરવા નથી ગયા. તો ઘણાની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે ક્લાસ કંઈ કરેલો છે કે ત્યાં શીખવા ગયેલા છો, તો ના ના એવું કંઈ હતું નહીં, પણ આપણે મજા આવે ત્યારે હાર્મોનિયમ ઘડીક વગાડી લઈ. તો આજ તમારા માટે છે ને મસ્તીનું, તમને આમ તો શ્રાવણ મહિનો આવી ગયો છે તો છે ને એક જન્માષ્ટમીનું રાધા કૃષ્ણનું તમને કાનુડાનું એક મારું ફેવરિટ તમને સંભળાવું મસ્ત ગીત. અરે યમુના ના પાણી યાધારે પાણ અમારા કાળજ બોયા રે કાનને રોયા. તો આવી રીતનું હું વગાડું છું, બાકી તો આપણને આપણી પૂરતી ફાવે છે. બાકી તમને કેવી લાગી તો કોમેન્ટમાં કહી દેજો કે કેટલીક આપણને હાર્મોનિયમ ફાવે છે અને અવાજ કેવો લાગે છે એ. તો ક્યારે ક્યારે આવું મજા આવે ત્યારે તો વગાડી. હા છે ને આપણે હાર્મોનિયમ જો વગાડતા હતા તો ગરમા ગરમ આવીએ, મારા મમ્મી ચા લઈને વી એવા છે. વાહ મમ્મી ચા બનાવી નાખો છે, વાહ ભાઈ વાહ, તો લાવો ચા પી લઈ થોડોક. બસ 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 તો થોડોક ચા પી લઈ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા પર ને થોડીક રીલનું શૂટ કરવાનું હોય અત્યારે, અને સમય પણ ઘણો થઈ ગયો છે, વ્લોગનો પણ એન્ડ કરવો છે. અને કાલે જ આવવાનું છે આપણે રામા મંડળમાં, તો રામા મંડળમાં તમને આખો વિડીયો બતાવીશ, તૈયાર કેવી રીતે થાય, અહીંયા બધા મિત્રો સાથે મુલાકાત કરાવીશ, રાધાકૃષ્ણનું પાત્ર બતાવીશ. તો કાલનો વિડીયો બહુ જોરદાર આવશે, તો એ જોવાનું પાછા ન ભૂલતા, કારણ કે કાલનું રામા મંડળ છે એટલે એની પછીનો વ્લોગ આવશે, એની પછીનો એમાં હું તમને બહુ મસ્ત મસ્ત બતાવીશ. તો કાંઈ વાંધો નહીં, આશા કરું છું કે આ વ્લોગ તમને ગમ્યો છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. કોમેન્ટ કરી દેજો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો છે, ખાસ કરીને કોમેન્ટ કરવા ન ભૂલતા. અને મળીશી પાછા ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.